मारू नाम सुनील लक्ष्मण भाई गणत्र, हूँ नखत्राणा वतनी छूँ। मारी ऑफिस नाम केशव दर्शन ऑटो कंसल्ट चलावु छू। गाड़ी लेवे तो मारू काम से। अचल भाई, खास कर काले जे तमने पोस्ट मळ्यो एना विषे शू कहो? मने काले शू बपोरना हूँ जमीने निकळ्यो त्यारे लगभग 2 वाग्यानी आसपास मणिनगर विस्तार में हनुमान मंदिर है ये रोड पर मैंने पर्स मळेलो। मने एम थयो कि आ पर्स ने हूँ लऊँ नहीं, थोड़ोक आगळ जता मने एम थयो कि कदाच कोकनो काम होय ने आ कोकने काम लागे एना माटे मैं पर्स लईने लीधो मारी पास। एटले मैं कीधुं कदाच बीजो कोई लेशे एने काम आवे ना आवे एना करता मैं लईने राख्यो। पण पर्सनी हालत जोता एवुं लागतुं हतुं कि एनी चेन खुलेली हती, कदाच हूँ ना लेत तो रुपया रोड पर वेर विखेर थई जात। एटले पछी मैं पर्स मारी साथे राखी, स्टेपलरनी पीन मीन राखी ने राख्यो मारी पासे। 2-3 વાર ત્યાં મેં આટા ફેરા કર્યા, પણ મેં કીધું કોઈ માણસ કદાચ મળી જાય તેને હું હાથો હાથ આપી લઉં, પણ ત્યારે કંઈ એની માહિતી લગભગ રાતના 9-10 વાગ્યા સુધી રાત સુધી ન મળી। પછી બીજા દિવસે એક મિત્ર મારા એમણે આવી રીતના નાખ્યા હતા ગ્રુપમાં, ને એમનાથી આ ભાઈ મારી પાસે આવ્યા ને મને કીધું કે પર્સમાં મારી વાઈફના દાંત છે, એવી રીતના કરી ખરાઈ કરી ને મેં ભાઈને પર્સ સોપરત કર્યો। એમણે જે મને કીધો એ પ્રમાણે એનામાં દાંત હતા। રૂપિયાની વાત કરી તો એ કે રૂપિયા તમે જો ન ગણ્યા હોય તો રૂપિયા અમારે ગણવાની જરૂર નથી, તમે આ તમારે જે જોઈતું હોય એનામાંથી તમે રાખો। પણ મેં કીધું મને કંઈ નથી જોઈતું, હું સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનું છું, મારા ગુરુ પ્રમુખ સ્વામી છે ને મને આ વસ્તુની કંઈ જરૂર નથી। તો એ કે અમારી દીકરી બિચારી અપંગ છે, દુકાન ત્યાં ઉખેડા ગામમાં ચલાવે છે, અમે એમના માટે રૂપિયા જે થોડા ઘણા છે બચે એ અમે જમા કરીએ છીએ, આ તમારી માનવતાના હિસાબે અમને આ રૂપિયા કામ લાગશે અને હકીકતે અમે પણ તમને એવી દુઆ આપીએ છીએ કે તમારા કામ થાય। આવી રીતના વાતચીત કરીને મેં કાકાને એમની પર્સ પરત સોપરત કરેલ। અન્ય લોકોને શું કહેશો તમે જેઓ પર્સને વસ્તુ મળતી હોય તો? હા, અન્ય લોકોને મારું કહેવાનું છે કે આવી રીતના કદાચ ક્યાંકથી મળે ને આવી રીતના મીડિયાના માધ્યમથી કે ગમે એને કદાચ જાણ કરી આ પર્સ સોપરત કરી ને હકીકતે કોકનું કામ થાય એવા કામ હકીકતે કરવા જવા જોઈએ ને હકીકતે પરત પાછી આપવી જોઈએ। આ બદલો પોતે આપણને મળી જતો હોય છે ને આપણે કોકને આપીએ તો એની દુઆ પણ આપણને ફરતી હોય છે, એનાથી કદાચ જે પણ હોય એનામાં ભગવાન પણ રાજી થતા હોય છે। તો મારો કહેવાનો મતલબ એમ છે કે આવી રીતના પ્રેરણા લઈને ગમે કોઈને પર્સ કે એવી રીતના કંઈ મળે તો એને સોપરત કરે એવી મારી નમ્ર વિનંતી। નલિયા ગ્રામ પંચાયત દ્વારા જાહેર જનતા જો અપીલ કરવામાં આવે છે કે આપણા નલિયાના વિકાસની વણથંભી વિકાસ યાત્રાને અવિરત રાખવા તમામ ગ્રામજનોને અપીલ કરવામાં આવે છે કે આપના બાકી રહેતા વેરા સમયસર ભરીને અબડા અડભંગની વીરભૂમિ એવા અબડાસાના નલિયાના વિકાસમાં સહભાગી થાવ। તલાટી સહમંત્રી શ્રી બી કે ચૌધરી, સરપંચ શ્રી રામજીભાઈ કોલી, ઉપસરપંચ શ્રી જે એચ જાડેજા દ્વારા ખાસ વિનંતી કરવામાં આવે છે, સમયસર વેરા ભરો, ગામના વિકાસમાં સહભાગી બનો।